आज एक अद्भुत खगोड़ीय घटना થવા જઈ રહી છે, જો કે લોકોને ખ્યાલ નહીં આવે, પરંતુ એક અદ્ભુત ઘટના છે. આપણે જે 14મી જાન્યુઆરી કહે છે ઉત્તરાયણ છે, પણ તે દિવસ ઉત્તરાયણ જ નથી હોતી, નથી મકર સંક્રાંતિ હોતી. ઉત્તરાયણ આજે થવા જઈ રહી છે. અત્યારે 10:17 સૂર્યનારાયણ ભગવાન ગાયત્રીના દેવતા એના દક્ષિણ બિંદુ પર મહત્તમના 23.5° પૃથ્વી ચૂકેલી છે. 23.5° સુધીના મહત્તમ બિંદુ પર પહોંચી ગયા છે, એટલે આજે વિન્ટર સોલસ્ટાઇસ ખગોળ ભાષામાં કહેવામાં આવે. અને આજે છેલ્લામાં છેલ્લા બિંદુ પર પહોંચ્યા એટલે આપણા ત્યાં ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબી રાત આજે છે અને ટૂંકામાં ટૂંકો દિવસ છે આજે. અને દક્ષિણ ગોળાર્ધમાં એનાથી ઊંધું છે ઓસ્ટ્રેલિયા વગેરેમાં. આજે લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત. હવે એ થશે શું, સૂર્યનારાયણ આજથી 10:17 ફરવાનું શરૂ થઈ ગયા, પાછા રિટર્ન ઉત્તર તરફ આવ્યા. તમે મહાભારતમાં વાંચ્યું હશે કે ભીષ્મ પિતામહ રાહ જોઈ રહ્યા હતા ઉત્તરાયણ પર્વની, દેહ છોડવા માટે. એ આજના પર્વની, ઉત્તરાયણ પર્વની, એટલે ઉત્તરાયણ તરફ હવે સૂર્ય ઉત્તર તરફ અયન, એટલે અયન એટલે ખસું, સૂર્યનારાયણ નું ઉત્તર તરફ ખસું. ઉત્તરાયણ આજથી શરૂ થઈ છે, એટલે 14મી જાન્યુઆરી, આજે 22મી ડિસેમ્બરે, કોકવાર 21મી પણ આવે, કોકવાર 22મી આવે પૃથ્વીની વિશ્વાયન ગતિને કારણે. એટલે આજે સૂર્યનારાયણ પાછા ફરવાનું ખસવાનું શરૂ થયા. હવે બે ત્રણ વસ્તુ અદભુત જોવાની તમને મિત્રો મળશે. શું મળશે? તો કે એક તો આજથી હવે આપણે ત્યાં ઉત્તર ગોરાર્ધમાં દિવસો ધીરે ધીરે લાંબા થતા જશે અને રાત ટૂંકી થતી જશે. જ્યારે દક્ષિણ ગોરાર્ધની વાત કરીએ તો દક્ષિણ ગોરાર્ધમાં હવે દિવસો ટૂંકા થતા જશે, પણ એનો અર્થ એવો નથી કે આપણે ત્યાં શિયાળો જઈને ઉનાળો ચાલુ થઈ જશે, કારણ કે પૃથ્વી હજી નમેલી છે સૂર્ય તરફથી, ઉત્તર ગોરાર્ધ દૂર જ થયેલો છે. એટલે હજી તો આપણે ત્યાં ઠંડી રહેશે. લગભગ માર્ચ મહિના પછી જ્યારે આપણે ઇક્વિનોક્સ બિંદુ આવશે ત્યારથી પછી આપણે ત્યાં સમર બેસે, પરંતુ આજથી હવે સૂર્યનારાયણ ઉત્તર તરફ ફરવાનું શરૂ કર્યું. એટલે આજે ઉત્તરાયણ છે, મકર સંક્રાંતિ 14મી નથી, નથી ઉત્તરાયણ, જાન્યુઆરીની વાત કરીએ તો આજે ઉત્તરાયણ છે. અને આ વસ્તુની ઘટનાને તમે સ્પષ્ટપણે જોયું તો સાધુ એકદમ ગરીબમાં ગરીબ માણસ પણ જોઈ શકશે. એના દક્ષિણના તમારા બારણામાં જોવો ને કે બારી કે બારણામાંથી રોજ સૂર્યનારાયણનો પ્રકાશ કેટલો અંદર ઘરમાં આવે છે. 10 વાગે સવારે માપ્યું એ બિંદુ, બીજા દિવસે સવારે 10 વાગે જોશો તો પ્રકાશ થોડો પાછો ગયો હશે, પછી અઠવાડિયા પછી જોશો તો એનાથી થોડો પાછો ગયો હશે, અને એક 3 મહિના પછી સૂર્યનારાયણ જ્યાં આવતા હતા ત્યાંથી આખો પ્રકાશ બહાર નીકળી ગયો છે. એટલે આ પૃથ્વીની વિશ્વાયન ગતિ અને ઉત્તરાયણ દક્ષિણનો બહુ સારામાં સારો એક પ્રયોગ છે મિત્રો. એના સિવાય આપણે ગુરુદેવ એસારા તરફ વર્લ્ડસ્કાય કેમેરા પણ બનાવવામાં આવે છે, બાળકોને સૌ ફ્રીમાં બનાવી આપીએ છીએ, તો બાળકો જાતે પણ એનો અભ્યાસ સ્કૂલો જે ઇચ્છતી હોય કરી શકે. તો મિત્રો આ માધ્યમથી બાળકોને રમતાના ગમત સાથે જ્ઞાન પણ મળે અને આપણે ખગોળ વિજ્ઞાની સૂર્યની આસપાસ ફરવાની પૃથ્વીની અદ્ભુત ગતિને સમજી શકે છે. તમને બધાને હેપી વિન્ટર સોલસ્ટાઇસ, ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. ગાયત્રી પ્રજ્ઞા કેન્દ્ર, ગુરુદેવ વેસાણા, કારેલી વાત તરફથી હું ઇન્ડિશન ભવિ ખગોળ વિજ્ઞાન. થેન્ક યુ.